નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. સુરતમાં કાર ચાલક ભાન ભૂલ્યો, બાઇક ચાલકને અડફેટે લઈ 800 મીટર ઢસડ્યો. કારમાં બાઇક ફસાઈ જતા રસ્તા પર તણખા ઝર્યા, લોકો બૂમો પાડતા રહ્યા અને કાર ચાલક બિંદાસ ફરાર. સુરતમાં વધુ એક ચોંકાવનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ડિંડોલીમાં કાર ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લઈ ફરાર થઈ ગયો. કાર ચાલકે બાઇક ચાલકને એવી રીતે અડફેટે લીધો કે જેમાં બાઇક તેની કારમાં ફસાઈ ગઈ હતી. ત્યારબાદ 700 થી 800 મીટર ઢસડાયો હતો, સાથે અડધા રસ્તા સુધી બાઇક ચાલકને પણ ઢસડ્યો હતો. સદનસીબે ઘટનામાં બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાને લઈ રસ્તા પરથી લોકો બૂમો પાડતા રહ્યા, પરંતુ કાર ચાલક પૂર ઝડપે ભાગી ગયો હતો. સુરતમાં એક પછી એક નબીરાઓના અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. રાત્રિના સમયે ઓવરસ્પીડમાં ચલાવનાર નબીરાઓ અકસ્માતને નોતરું આપી રહ્યા છે. સુરતમાં વધુ એક ચોંકાવનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ડિંડોલીના શુભ વાટિકાથી સુમુખ સર્કલ સુધી આ અકસ્માતની ઘટના બનવા પામી હતી. ડિંડોલીના શુભ વાટિકા પાસેથી પસાર થતા રોડ પરથી હોન્ડા શાઇન મોટરસાઇકલ પર એક યુવક રાત્રે 8 વાગ્યાના સમય દરમિયાન પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂર ઝડપે ઓવરસ્પીડમાં રસ્તા પર દોડી રહેલા કાર ચાલકે પાછળથી યુવકને હડફેટે લીધો હતો. કાર ચાલકે યુવકને ડિંડોલીના શુભ વાટિકા પાસે ટક્કર મારી સુમુખ સર્કલ સુધી ઢસડી લઈ ગયો હતો. કાર ચાલકે પાછળથી ટક્કર માર્યા બાદ બાઇક કારની નીચે ફસાઈ ગઈ હતી અને તેની સાથે યુવક પણ ફસાઈ ગયો હતો. આ જ રીતે કાર ચાલક રસ્તા પરથી યુવકને ઢસડતો શુભ વાટિકાથી લઈ ડિંડોલીના સુમુખ સર્કલ સુધી લઈ ગયો હતો. હિટ એન્ડ રનની આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. રસ્તા પરથી તણખલાઓ પણ ઉડતા જોવા મળતા હતા, તેમ છતાં કાર ચાલકે કાર ઊભી ન રાખી હતી અને રસ્તા પરથી બાઇકને ઢસડી લઈ ભાગી ગયો હતો. કાર ચાલક ઓવરસ્પીડમાં બાઇકને સાથે લઈ કાર ભગાવતો જ રહ્યો. હિટ એન્ડ રનની આ ઘટનામાં સદનસીબે બાઇક ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો છે. ઘટના સર્જાયા બાદ બનાવની જાણ ડિંડોલી પોલીસને થતાં નાઇટ પેટ્રોલિંગ કરતી 18 નંબરની પીસીઆર વાનની ટીમ ઘટના સ્થળે તપાસ કરવા પહોંચી હતી. જોકે ત્યારબાદ આ ગંભીર અકસ્માતમાં કોઈ જ પ્રકારની તપાસ હાથ ધરી ન હતી. બનાવ અંગે ડિંડોલી પોલીસ મથકના પીઆઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અકસ્માતના બનાવ અંગે અમને જાણ થઈ છે, પરંતુ હજુ સુધી કોઈ ફરિયાદ કરવા પહોંચ્યું નથી, જેથી આ અંગે હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં